ખોટું કરીને કોઈ આગળ વધ્યો નથી, વધશે નહીં, કદાચ કોઈક વધી ગયો તો આજે નહીં તો કાલે, કાલે તો પરમ દિવસે પ્રશ્ન આવશે, આવશે ને આવશે જ. પૈસા લઈને હલકો માલ આપવો કદાચ કસ્ટમરને ખ્યાલ નહીં આવે, એ ભોળવાઈ જશે, એ જતો પણ રહેશે, પણ તમારું કોન્સાયન્સ એક દિવસ મોટી ઉંમરે વૃદ્ધાવસ્થામાં છો ત્યારે તમને જીવવા નહીં દે, તમને કોતર્યા કરશે. કોકનું લઈ લેવું ને કોકને છેતરી લેવું એ તો પશુ વૃત્તિ છે. અંધારામાં પણ કોઈ દિવસ ખોટું ના કરો. સામેવાળી વ્યક્તિને તો કદાચ તમે ખોટું કર્યું એને ખબર પડી ના પડી, કારણ કે તમે તમારા ટ્રેડમાં માહેર છો અને એ તો એક ભોળો કસ્ટમર છે. પણ યોર કોન્સાયન્સ, અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે કે રાત્રે આપણે જ્યારે બેડરૂમમાં જઈએ અને ઓશિકા ઉપર માથું મૂકીએ ત્યારે પોચામાં પહોંચ્યું ને સારામાં સારું ઓશિકું આમ સરસ ઊંઘાવે કહ્યું, તો બહુ જ સરસ કહેવત છે કે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમારું કોન્સાયન્સ ક્લિયર હોય કે મેં કંઈ ખોટું નથી કર્યું, મેં કંઈ ખોટું લીધું નથી, મેં કોઈને છેતર્યા નથી, એના જેવું પોચ્યું ને સરસ ઓશિકું એક પણ નહીં. તો આ જીવન જીવવાની કળા છે, ઇઝ અગેઇન અ પ્રોટેક્શન ગિયર. ડોન્ટ ડૂ એનીથિંગ રોંગ. એ આપણે આપણી ડિગ્નિટી માટે જીવવાનું છે ને, કોઈએ જાણ્યું ના જાણ્યું પછીની વાત છે, આપણી પોતાની તો એક ડિગ્નિટી હોય ને લાઈફની. And at any time, in the midst of any crowd, you must be able to hold your head high. Yes, I have not done anything wrong in my life. मेरे जीवन में कुछ गलत नहीं किया है. अनजाने में कुछ हो गया वो अलग बात है, जानबूझ के कोई गलत काम मैंने नहीं किया है. ये केवड़ी मोटी सिद्धि है. तो ये तमने जीवन जीवन आनंद आपसे, तमने जीवन जीवन मजा आपसे. અને જ્યાં પ્રામાણિકતા અને નીતિમત્તા હોય ત્યાં ભગવાન પણ મજબૂર થઈ જાય આપવા માટે, કારણ કે એમને આ ગુણો ગમે છે. જેમ તમારો દીકરો બહુ પ્રામાણિકતાથી ભણતો હોય, સારા માર્ક્સ લાવતો હોય, તો તમને એમ થાય ને કે આને બેડમિન્ટનનું રેકેટ લાવી આપું ને, આને બેટે લાવી આપું ને, અને તમને પ્રેમ કરવાનું મન થાય અને તમે છલકાઈ જાઓ. એમ ભગવાનની પણ એ પ્રકૃતિ છે કે જે તમે નીતિમત્તાથી ધંધો કરો તમને આપે જ, સવાયું આપે ને દોઢું આપે. નીતિમત્તાથી એ તમારું પ્રોટેક્શન ગિયર છે. અને રિવર્સ, ખોટું લાંબુ ચાલતું નથી, હા કે ના? આજ નહીં તો કલ, કલ નહીં તો પરસો. એનીથિંગ દેટ યુ હેવ ડન રોંગ ઇન ધી ડાર્કેસ્ટ આવર ઓફ ધ નાઇટ હેઝ ટુ કમ આઉટ. ઇટ હેઝ ટુ કમ આઉટ. કારણ કે ઘણી વખત હું હસતા હસતા કહું છું, પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમારું કરેલું કોઈ ખોટું સંઘરવાની એની પાસે જગ્યા નથી. અને તમને છાશમાં માખણ દેખાતું ના હોય પણ વલોવે એટલે માખણ નીકળે છે કે નહીં? એમ પૃથ્વી ફર્યા જ કરે છે, નીકળી જ જશે બધું બહાર. અનએથિકલ પ્રેક્ટિસિસ લીડ્સ યુ નોવેર. Today or tomorrow, it can land you into problem. Even if the name of your company is Sahara, you have to still stay Be Sahara in Tihar for 4 years. Ha ke na? Aap king of the skies ho, to bhi aapko Bharat chhodna padta hai on a diplomat's passport. Koi London bhagi gayu chhe, koi Caribbean islands bhagi gayu chhe. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાએ દેશ છોડવો પડ્યો કે નહીં? બે ત્રણ જણા લંડન ભાગી ગયા છે, એક બે જણા કેરેબિયન આઈલેન્ડ, બધાને પાછા લાવવાના છે, આવશે. એક બેના એક્સ્ટ્રાડિશન ઉપર તો યુકેની હોમ સેક્રેટરી ડિપાર્ટમેન્ટે સાઇન કરી દીધી છે, એટલે બહુ વિથ વાઇડ આર્મ્સ સ્પ્રેડ તિહાર ઇઝ વેઇટિંગ ફોર ધેમ. આવશે એટલે હક કરશે કે પધારો, આવો. તિહાર ઇઝ વેઇટિંગ વિથ વાઇડ આર્મ્સ અને ટાઈટ હગ, આવી જાઓ. અમદા અહીં રહો હવે 2-5 વર્ષ અને આવશે ને મોઢું ખોલશે એટલે એ તકલીફ, પણ બીજા મોટા મોટા 2-4 તકલીફમાં આવશે. ખોટું લાંબુ ચાલ એટલે તમે જ્યારે તમારો સિતારો ચમકતો હોય, સત્તામાં હો, તમારું ધાર્યું થતું હોય, ધંધો તમારી રીત પ્રમાણે ચાલતો હોય, મજા આવી જતી હોય ને, એ વેગમાં આવીને કંઈ ખોટું કરી ના નાખતા. કારણ કે જ્યારે દિવસો બદલાશે ને, અને બદલાય છે ને બધાના,
જ્યારે દિવસો બદલાશે ને ત્યારે બધું એવું બહાર નીકળશે ને, એ દિવસે બહુ તકલીફ પડશે. એવી જ રીતે આપણા દિવસો જ્યારે ચાલતા હોય, એટલે કે આપણે ધાર્યું કામ થતું હોય, મજા આવતી હોય, ધમધોકાર ધંધો ચાલતો હોય, પૈસા ખૂબ કમાતા હોય, એ વખતે નાના માણસનું પણ અપમાન ના કરી બેસતા, એ પણ તમને ક્યારેક નડશે. એ પાવરમાં તમે કોઈક વખત નાના માણસનો ઇન્સલ્ટ કર્યું એ ભગવાનને પસંદ નથી, કે એના પ્રારબ્ધ પ્રમાણે મેં એને આપ્યું છે, તારા પ્રારબ્ધ પ્રમાણે તને આપ્યું છે. તું ગર્વ અને અભિમાન કરે છે તો આઈ વિલ રિવર્સ ધ સિચ્યુએશન, અને રિવર્સ ઇઝીલી થઈ જાય છે. સારા સારાની સિચ્યુએશન રિવર્સમાં આવી જાય છે કે નહીં? એટલે એથિકલ વર્ક, એથિકલ રિલેશનશીપ્સ, તો ઇટ ઇઝ અ બિગ 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 પ્રોટેક્શન ગિયર અગેન્સ્ટ સ્ટ્રેસ, ટેન્શન, વરીઝ, બધી માટે બહુ મોટું પ્રોટેક્શન ગિયર છે. એથિકલ હાર્ડવર્ક, જે કંઈ કરવું તે પ્રામાણિકતાથી અને નીતિમત્તાથી કરવું, ભલે બે વસ્તુ ઓછી થાય. અને બહુ પૈસા ભેગા કરે તો ક્યાં આપણે ભેગા આવે છે? એ પાછું આપણે બધું બોલીએ છીએ, સમજીએ છીએ, પણ 100 રૂપિયા જો ખોટા મળતો ને તો એકવાર હાથ લાંબો કરી લે પાછો. ઘણી વખત આઈ ટોક ટુ કોર્પોરેટ્સ, જબ કોર્પોરેટ્સ કો મેં બાત કરતા હું તો એક બાત અવશ્ય કરતા હું, જબ મેં ઉનકો કહેતા હું કે ધ અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેંક અકાઉન્ટ વેન યુ ડાય ઇઝ ધી એક્સ્ટ્રા વર્ક યુ ડીડ યુ શુડન્ટ હેવ ડન, ઓર ફિર ભી અગર આપને કામ કિયા તો ઉસકા કુછ સદઉપયોગ આપકો કરના ચાહિયે થા. જબ આપ મરતે હો, મર રહે હો, ઇસ પૃથ્વી છોડ કે જબ આપ જા રહે હો, તબ આપકે પૈસે કે બારે મેં આપકે પાસ સિર્ફ દો ચોઇસીસ હૈ, દો ચોઇસીસ, ઇધર લીવ ઓર ગીવ, ઇધર લીવ ઓર ગીવ, તીસરી ચોઇસ આપકે પાસ હૈ નહીં, એલ ઈ એ વી ઇધર લીવ ઓર ગીવ, તીસરી ચોઇસ હૈ નહીં, ક્યોંકિ વહાં રિશ્વત નહીં હોતી હૈ ઓર કફન કો જેબ નહીં હોતી હૈ, કુછ લેના લે નહીં જા સકતે. તો વાય આર યુ ડુઈંગ સો મચ રોંગ ટુ અર્ન દેટ એક્સ્ટ્રા મની? હમ ક્યું ઇતના ગલત કામ કરતે હૈ? ઉસસે ટેન્શન આતા હૈ. ઓર અભી તો સરકાર કે ભી હાથ લંબે ચોડે બાહુબલી બન ગયે. મેં આસ્તે આસ્તે એક બાત અવશ્ય કરતા હું કે નીતિમત્તા સે આપ કામ કરતે હો, મહેરબાની કરીને જીએસટી ભરી દેજો. જીએસટી કા મેને એક બાત બનાઈ હૈ, એક જીએસટી ઠીક સર ઠીક તરહ સે આપ ભરેંગે તો દૂસરી જીએસટી ઉપર સે આપ પે બરસેગી. વો ક્યા હૈ? યે જીએસટી જો આપ ભરતે હો વો ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ હૈ, વો આપ ઠીક તરહ સે ભરેંગે તો ઉપર સે એક જીએસટી આપ પે બરસેગી. વો જીએસટી ક્યા હૈ? ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી તમે ભરી દીધો એટલે તમને રાત્રે શાંતિથી ઊંઘ આવે, નહીં તો ગમે ત્યારે ઊંઘ હરામ થઈ જાય. હા, અને ઓલ ધ ડિપાર્ટમેન્ટ્સ આર વર્કિંગ પાવરફુલી, ધ સીબીઆઈ, ધ ઈડી, આઈટી, બધા પાવરફુલી કામ કરે છે. અને એને આમ સુંગતા સુંગતા પહોંચી જશે એકવાર. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું, કારણ કે અપ્રામાણિકતાથી પાપ વધે ને એ આપણને નડે જ. ભલે આપણને સ્થૂળ રીતે આ વાતની ખબર નથી, પણ આ શાસ્ત્રોક્ત વાત છે, હકીકત છે, લોકોના અનુભવમાં પણ મળતી આવે છે. ઓનેસ્ટ એથિકલ હાર્ડવર્ક. અને જે 8 કલાકની આપણે વાત કરી, ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેઇથ, હેલ્થ, હાઇજીન, હોબી, સોલ, સર્વિસ, સ્માઇલ, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો. સાંજે 6 તો 6, 7 તો 7, કદાચ આજની વાતમાં તમને બીજી કોઈ પ્રેક્ટિકલ વાત સાથે નહીં લઈ જવી હોય તો એક વાત આપ લેકે સાથ મેં જાના કે શામ કા આપકા ઓફિસ છોડને કા સમય આપ તય કર લેના, ફિક્સ ધ ટાઈમ એન્ડ સી ધ ચેન્જ ઇન યોર લાઈફ. આઈ એમ ગિવિંગ યુ વેરી પ્રેક્ટિકલ સોલ્યુશન ફોર અ વેરી પોઝિટિવ ચેન્જ ઇન લાઈફ. આપને તય કિયા કે શામ કો 6:30 બજે મેં ઓફિસ છોડુંગા, 6:30 બજે આપ છોડ રહે હો ઓર કોઈ કસ્ટમર આયે તો બોલ દેના કે કલ સુબહ 10 બજે, જો ભી આપકા સુબહ કા સમય, ત્યાં સુધીની ફર્મનેસ તમે રાખજો એન્ડ સી ધ ચેન્જ ઇન યોર લાઈફ. તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકશો, તમારી હેલ્થ અને હાઇજીન માટે તમે ટાઈમ આપી શકશો,
તમારી હોબી માટે તમે ટાઈમ આપી શકશો, તમારા ફ્રેન્ડ સાથે કનેક્ટ થવામાં તમે ટાઈમ આપી શકશો. આ બધું લાઈફ છે. This is all life. Am I talking something sensible? Just raise your hands if you say yes. This is also life. તો સાંજે 6:30 વાગે તમે ઓફિસ છોડીને ઘરે ગયા, ફ્રેશ થઈને તમે ભગવાનના દર્શન કર્યા, ઘર મંદિરમાં આરતી કરી, ફેમિલી સાથે બેસીને જમ્યા, પછી 1/2 કલાક સાથે બેઠા, કંઈક સારો ટીવી શો જોયો, બેઠા વાતચીત કરી, કંઈક સારા બે ચાર પેજ વાંચ્યા કોઈ સારા પુસ્તકના, એક બે ફ્રેન્ડ્સને તમે કોલ કર્યા, કેટલી સરસ તમારી ઇવનિંગ જાય. અને ટાઈમે તમે રાત્રે સુઈ ગયા, 10 હોય 10:30 હોય 11 હોય વોટ એવર યોર ટાઈમ, પણ ટાઈમે સવારે સુઈ સવારે વહેલા ઉઠીને તમે યોગાસન કર્યા, ફ્રેશ થયા, તમે વોક લેવા ગયા, ભગવાનનું થોડું નામ સ્મરણ કર્યું, જે પણ ભગવાન આપણે શ્રદ્ધાને, પછી નાસ્તો કરીને આપણે ઓફિસ પર જઈએ, કેટલો સરસ દિવસ ગોઠવાઈ જાય. આ તો સવારે ઉઠીને દોડા દોડી, સાંજે મોડા પડે એટલે દોડા દોડી. અમારા ગુરુ યોગીજી મહારાજ મુંબઈને અજંપા નગરી કહેતા હતા, કે અજંપા નગરી છે, કોઈને જંપ જ નહીં, દોડા દોડ કરતા. વેર આર ધે ગોઈંગ? વાય આર ધે રનિંગ? વાય સો મચ? એટલે 3/8 કલાકમાં ફ્રેગમેન્ટ્સમાં સારી રીતે ડિવિઝન કરો.